नमस्कार विद्यार्थी मित्रों, હું અજય મકવાણા, ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરા, ધોરણ 9, પ્રકરણ 1, સંખ્યા પદ્ધતિ. તેમાં આપણે આગળના સ્વાધ્યાયમાં જઈએ એ પહેલા થોડાક રૂલ્સ જોઈ લઈએ. ઘાતાંકના નિયમો અગાઉ પ્રાથમિકની અંદર આપણે જોઈ જ ગયા છે. શું છે? તો કે ઘન વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. કન્ડિશન શું છે? તો કે નિયમોની અંદર ચાર વસ્તુ આવશે, એ, બી, એમ અને એન. અહીં આગળ જોઈ લઈએ, એ હશે, બી હશે, ત્યારબાદ એમ અને એન હશે. તો એ બી શું હોવું જોઈએ? કન્ડિશન શું છે? તો કે ઘન વાસ્તવિક સંખ્યા. અને એમ એન શું હોવું જોઈએ? સમય સંખ્યા હોય ત્યારે. સૌ પ્રથમ પહેલો નિયમ, એ રેસ ટુ એમ ઇન્ટુ ગુણાકાર એ રેસ ટુ એન. તો અહીં આપણે યાદ શું રાખતા પ્રાથમિકની અંદર, આધાર સરખા હોય અને જો ગુણાકારની ક્રિયા હોય તો ઘાતાંકનો શું કરવાનો? સરવાળો. તો જવાબ શું આવે? એ રેસ ટુ એમ પ્લસ એન. યાદ શું રાખવાનું છે? કે જો ગુણાકારની ક્રિયા હશે તો સરવાળો થશે, એટલું યાદ રાખવાનું છે. આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતાંકનો શું થાય? સરવાળો. એવી જ રીતે અહીંયા આધાર સરખો છે, અહીંયા પણ એ છે, અહીંયા પણ એ છે. આધાર કોને કહેવાય તો આપણને ખ્યાલ જ હશે, આધાર અને ઘાતાંક અને ગુણાકારની ક્રિયા. અહીંયા પણ સેમ એ જ છે, આધાર સરખો છે અને ગુણાકારની ક્રિયા નથી, ભાગાકારની ક્રિયા છે. તો એવી કન્ડિશનની અંદર શું થાય? તો કે એ રેસ ટુ એમ, જો ભાગાકાર હોય તો શું કરવાનું? બાદ બાકી. બરોબર. હવે આની અંદર પેટા બે નિયમો આવશે, જોઈ લઈએ. હવે ક્યારેક કન્ડિશન એવી હશે કે આપણે અહીં બાદ બાકી કરી, શું કર્યું? એમ માઇનસ એન, મીન્સ કે અહીંયા 5 હોય અને એનની જગ્યાએ દાખલા તરીકે ધારી લે કે 3 હોય, તો 5 - 3 એટલે 2. પરંતુ જો એમ મોટો હોય તો, એમ 3 હોય અને આ 5 હોય, તો બાદ બાકી આપણે કરી શકીએ પણ માઇનસમાં જવાબ આવે. આ કન્ડિશન શું છે? તો કે એમ ગ્રેટર ધેન એન. ચાલો કમ્પ્લીટ. મીન્સ કે એમ મોટો હોય ત્યારે આ રૂલ્સ લાગુ પડશે, પરંતુ જો એમ મોટો ના હોય તો શું કરવું પડે? તો કે આ જ વસ્તુ આપણે છેદની અંદર કરવી પડશે, એન માઇનસ એમ. આનાથી વિપરીત, એમ લેસ ધેન એન, મીન્સ કે એમ નાનો હોય ત્યારે. અને ત્રીજી કન્ડિશન, એ રેસ ટુ એમ અને એ રેસ ટુ એન ઇક્વલ ટુ. હવે શું, બે કન્ડિશન તો થઈ ગઈ, એક એમ મોટો હોય, એમ નાનો હોય. હવે એમ બરાબર એન હોય તો, મીન્સ કે એમ અને એન બે સરખા હોય તો, દાખલા તરીકે એમ બરાબર 5 છે તો એની 5 ઘાત. અહીંયા શું કીધું? એમ અને એન બે સરખા હોય, મીન્સ કે આ 5 છે તો એન પણ કેટલા હોય? 5. તો આપણે ખ્યાલ જ છે, કેન્સલ થઈ જાય. બરોબર, બે સરખા પદ છે એટલે કેન્સલ થઈ જાય. તો આવી કન્ડિશનની અંદર શું જવાબ આવે? એક આન્સર ને છે, બે કેન્સલ થાય. શા માટે? તો કે એમ અને એન બે કેવા છે? ઇક્વલ છે, સમાન છે, એટલા માટે. ત્યારબાદ નિયમ નંબર 3, એ રેસ ટુ એમ રેસ ટુ એન. તો અહીંયા શું છે? ઘાતની ઘાત. તો યાદ રાખવાનું, ઘાતની ઘાતનો હંમેશા શું થશે? ગુણાકાર થશે. આવું આપણે યાદ રાખતા પ્રાથમિકની અંદર, કે ઘાતની ઘાતનો ગુણાકાર. તો અહીંયા આગળ શું થાય? એ રેસ ટુ એમ ગુણ્યા એન બનેલો ગુણાકાર. ત્યારબાદ નિયમ નંબર 4, હવે જો આ રીતે એ બી બ્રેકેટની અંદર હોય અને એની ઘાત એમ હોય, તો આ જે 12 ઘાત છે એ બંને પદને લાગશે, એને પણ લાગશે અને બીને પણ લાગશે. તો શું થાય? એ રેસ ટુ એમ ઇન્ટુ બી રેસ ટુ એમ. ત્યારબાદ ભાગાકારની અંદર પણ એ સેમ એ જ રીતે, એ રેસ ટુ એમ અને બી રેસ ટુ એમ. ચાલો ત્યારબાદ નિયમ નંબર 6, એ રેસ ટુ 0, મીન્સ કે એની 0 ઘાત. હવે આપણે આટલી ઘાત હોય તો સમજી ગયા, એક ઘાત, બે ઘાત, 3 ઘાત, આ બધું આપણને ખ્યાલ છે. અહીં શું કહેવા માંગે છે? એ કેટલી વખત છે? એક વખત. અહીંયા એ કેટલી વખત છે? 2 વખત. અહીંયા કેટલી વખત છે? 3 વખત. તો આ રીતે હોય તો શું સમજવું? મીન્સ કે એ છે જ નહીં. અહીંયા આપણે ખાલી એ લખી શકીએ નહીં. જો ખાલી એ લખતા હોય તો કેટલી ઘાત હોય? એક ઘાત હોય. એની 0 ઘાત, મીન્સ કે એનું અસ્તિત્વ છે જ નહીં. હવે કાંઈ ન હોય તો આપણે શું મૂકવાનું? એક. તો એ રેસ ટુ 0 હોય તો શું મૂકીએ? 1. અને સેમ આ જ વસ્તુ માઇનસ છે, એટલે આખી આખી વસ્તુ ક્યાં મૂકી દેવાની? છેદમાં. ચાલો કમ્પ્લીટ. આ છે આપણે ઘાતાંકના નિયમો, આપણા ચેપ્ટર રિલેટેડ છે. આના આધારે આપણે પ્રેક્ટિસના એક્ઝામ્પલ આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.